ફિલિપુસ અને કુશ દેશનો અધિકારી. પેલના ઈસાઈ ટોળામાં એક માણસ હતો જેનું નામ સ્થિફનુસ હતું. વૈયો એક અસલ પ્રતિષ્ઠાવાળો અને જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. ઇસ્થિફનુસે ઘણા એવા ગજબના કામો કર્યા હતા અને ઝરેનું ઈસુ પેર ભરોહો કરવાના બારામાં એને શિક્ષણ આપ્યું તે ઘણા મનખવે એની પર વિશ્વાસ કર્યો. વૈયા માન હાથે સમજાડતો હતો. એક દાડો જ્યારે ઇસ્થિફનુસ ઈસુના બારામાં હિકાળી રહ્યો હતો તે કેટલાક યહૂદી જાતિના માણસ જે ઈસુ પર વિશ્વાસ નહીં કરતા હતા તા આવ્યા અને એને હાથે બોલાબાલી કરવા માંડ્યા. વયા ઘણા ગુસ્સે થયા. એટલે હરું એનવે ઇસ્થિફનુસના બારામાં ધાર્મિક અગુઓને સામે ઝૂઠ બોલ્યા. એનવે કીધું, અમે ઇસ્થિફનુસને મૂસા અને પરમેશ્વરની વિરુદ્ધ નિંદા કરતા સાંભળ્યો હે. એટલે હરું ધાર્મિક અગુઓએ ઇસ્થિફનુસને હાઈ લીધો અને મુખ્ય યાજક, મોટા યાજક અને બીજા અગુઓ કણ લઈ ગયા, જ્યાં ઝૂઠા ગવાહ આવ્યા અને ઇસ્થિફનુસના બારામાં ઝૂઠ બોલ્યા. મુખ્ય યાજકે ઇસ્થિફનુસને પૂછ્યું, હું આ બધી વાતે હાસી હે? ઇસ્થિફનુસે એને ઇબ્રાહિમના ટાઈમથી લઈને ઈસુના ટાઈમ તક પરમેશ્વર દ્વારા થઈ રહેલી મોટી મોટી વાતે યાદ કરાવતો જવાબ આપ્યો કે કેવી રીતે પરમેશ્વરના મનખવે એને આજ્ઞાનો નકાર કર્યો. ત્યારે એને કીધું, તમે કઠોર મન અને બળવા કરવાવાળો મનખ હે. તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતો રહો હે. જેવી રીતે તમારા બાપ દાદાએ ભવિષ્યવક્તાને મારે દડીને પરમેશ્વરનો વિરોધ કર્યો, પણ તમે એનાથી પણ વધારે ભૂંડા કામ કર્યું. તમે મસીહને માર દડ્યા. જરા વાતે ધાર્મિક અગુઓએ સાંભળી તે વૈયા ગુસ્સે થઈ ગયા અને એને પોતાના કાંદડા બંધ કરી લીધા અને જોરથી સીસાવા લઈ ગયા. વૈયા એને શેરને બહાર લઈ ગયા અને એને માર દડવા હારું એની પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું. જ્યારે ઇસ્થિફનુસ મરી રહ્યો હતો ત્યારે એને મોટી આવાજે કીધું, હે ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો. પછી એને ડેસોણ માંડીને જોરથી સીસાને કીધું કે હે પ્રભુ, આ ગુનો એને માથે નહીં મિલો. પછી વૈયો મરી ગયો. સાઉલ નામનો એક જુવાન ઇસ્થિફનુસને માર દડવામાં ભાગીદારી હતો અને વૈયો મનખાના શિશ્રની રખવાળી કરી રહ્યો હતો જે એને પથ્થરમારો કરી રહ્યા હતા. એને જ દાડે યરુસલેમમાં ઘણા મનખ ઈસુની વાહેર ચાલવાવાળાને સતાવવા લાગે, જેને લીધે વિશ્વાસી મનખ બીજી જગ્યામાં નાહી જ્યો. તે બી વૈયે જ્યાં કહી જ્યો ત્યાં એને ઈસુનો તાજા હમીસારનો પ્રસાર કર્યો. ઈસુનો એક ચેલો જેનું નામ ફિલિપુસ હતું વે વિશ્વાસી મનખમનો એક હતો જે સતાવને લીધે યરુસલેમ છોડીને નાહી ગયો હતો. વેઓ સામરિયા પ્રદેશમાં જ્યો જ્યાં એને ઈસુના તાજા હમીસારનો પ્રસાર કર્યો અને ઘણા મનખવે એની પર વિશ્વાસ કર્યો અને તારણ મેળવ્યું. એક દાડો પરમેશ્વરના એક હરકદૂતે ફિલિપુસને ઉજોડ જગ્યાવાળા રસ્તા પર જવાની આજ્ઞા આપી. જ્યારે વૈયો રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે ફિલિપુસે કુશ દેશની એક રાજસભાના મોટા મંત્રીને પોતાના રથ પર જાતે પાડ્યો. પવિત્ર આત્માએ ફિલિપુસને કીધું, જા અને આ માણસને હાથે વાત કર. જ્યારે ફિલિપુસ રથને ટેકે ગયો ત્યારે એને યશાયા ભવિષ્યવક્તાની સોંપડી વાંચતા સાંભળ્યું. વૈયો યુ વાસી રહ્યો હતો કે વૈયા એને ગેઠાને જેમ ભોગ કરવા હારું લઈ જા અને વે ગેઠાની જેમ સૂપ સાપ હતા. એનવે એ ખુદો શબ્દ નહીં કીધો. એનવે એને હાથે નિયા વગર વ્યવહાર કર્યો અને એનું માન નહીં કર્યું. એનવે એને માર દેડ્યા. ફિલિપુસે બુઆજાને પૂછ્યું, તો જે વાસી રહ્યો હે, હું તો સમજે હે? બુઆજે જવાબ આપ્યો, નહે, જર તક મને કોઈ નહીં સમજાડે તર તક હું કે કેમ સમજી શકું. મહેરબાની કરીને મારી હાથે આવીને બે, હું યશાયા પોતાના બારામાં લખે હે કે કોઈ બીજાના બારામાં લખે હે? ત્યારે ફિલિપુસ રથ પર સડેને બેસી ગયો અને એને એના કુશ દેશના માણસને સમજાડ્યું કે યશાયા ઈસુના બારામાં લખે હે. ફિલિપુસે પવિત્ર શાસ્ત્રના બીજા ભાગનો ઉપયોગ કરીને ઈસુનો તાજો હમીસાર સંભળાયો. આ રીતેથી એને એના માણસને ઈસુના બારામાં તાજો હમીસાર સંભળાયો. રસ્તામાં જતા ફિલિપુસ અને કુશ દેશનો રહેવાસી થોડા પાણી કણ આવ્યા. ત્યારે કુશ દેશના રહેવાસીઓએ કીધું, બાળો, આ થોડું પાણી હે, હું મને બપ્તિસ્મા મળી શકે હે? અને એને રથ રોકવાનો હુકમ આપ્યો. પછી વૈયા બે જણા પાણીમાં ઉતર્યા અને ફિલિપુસે બુઆજીયાને બપ્તિસ્મા આપ્યું. જ્યારે વૈયા પાણીમાં બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અપસુકનો ફિલિપુસને ઉઠાવીને કઈની બીજી જગ્યાએ પર લઈ ગયા. તા અને મનખને ઈસુના બારામાં કહેવાનું ચાલુ રાખ્યું. બુઆજીઓ ઈસુને જાણીને ખુશ થયો અને પોતાના ઘેર તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો.